જય માતાજી મિત્રો દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ અમને નિહાળી રહ્યા છો દીપેશ્વરી જ્યોતિષ પ્રવીણ પંડ્યા જ્યોતિષ આચાર્ય મિત્રો આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ ચૌદ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ મકરસંક્રાંતિ મિત્રો મકર સંક્રાંતિ એટલે મકર રાશિમાં સૂર્યદેવનું પરિભ્રમણ થવું હવે મકરસંક્રાંતિનું બીજું નામ એટલે ઉત્તરાયણ અત્યારે હાલ સૂર્યદેવ દક્ષિણમાં આયન કરી રહ્યા છે હવે ચૌદ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ ઉત્તરમાં આયન કરશે એટલે ઉત્તરાયણ નામ પાડવામાં આવ્યું મિત્રો મકર સંક્રાંતિ કાળ આ ચૌદમી જાન્યુઆરીને સંક્રાંતિ કાળ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો મકર રાશિમાં સૂર્યદેવનું પરિભ્રમણ થવું એટલે સંક્રાંતિ કાળ થવો સાથે સાથે હવે આપણે વાત કરીશું કે મેષથી માડી અને મીન રાશિના જાતકોને કેવું કેવું ફળ મળે અને કયા ઉપાયો કરવાથી મકર સંક્રાંતિની અંદર તમારે કેવા ઉપાયો કરવા કેવું દાન આપવું ઘણી પૂજા કરવી આ કરવાથી તમે આમાંથી શુભ શુભ ફળ પ્રાપ્ત કરો મકર રાશિમાં સૂર્યદેવ એટલે તમારી વિચાર કરો કે મકર રાશિ એટલે તમારે કુંડલીમાંથી મેષ રાશિના જાતકોને દસમ સ્થાને થાય મિત્રો મેષ રાશિના જાતકોને આપણે વાત કરીએ તો દસમ સ્થાને સૂર્યદેવનું પરિભ્રમણ એટલે સરકારી બાબતો રોગ પ્રતિકારક શક્તિમાં વધારો આવકમાં વધારો સંતાનથી ફાયદો આ બધી બાબતો પણ થાય માટે મેષ રાશિના જાતકોએ મિત્રો તમારે શનિદેવીની આરાધના કરવી હનુમાનજીને પૂજા કરવાથી તમે મકર સંક્રાંતિના કાળમાંથી બચી શકો છો આપણે વાત કરીશું વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો પણ માટે નવમા સ્થાને પરિભ્રમણ કરે છે નવમા સ્થાને પરિભ્રમણ કરતાં સૂર્યદેવ આધ્યાત્મિક બાબતોમાં તકલીફ કરાવે પિતાની તબિયતમાં તકલીફ કરે પિતાથી ચિંતા થાય પિતાની ભાગ્યમાં થોડી તકલીફ ઊભી કરે તમારે કોઈ આકસ્મિક લાભ હોય કે કોઈ પ્રેમ પ્રકરણ હોય તેમાં તમને નુકસાન કરાવે આવી બાબતો પણ બને છે માટે વૃષભ રાશિના જાતકોએ ગાયને ચોખાનું દાન કરવું શિવજીના મંદિરે દૂધ પાણીને ચોખાથી અભિષેક કરવો આ કરવાથી તમે આ સંગ્રાંતિકળમાંથી રાહત મેળવી શકો છો મિત્રો વાત કરીશું મિથુન રાશિની મિથુન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને સૂર્યદેવનું ભ્રમણ થાય છે અષ્ટમ સ્થાને સૂર્યદેવને અશુભ ગણવામાં આવ્યા છે માટે અષ્ટમ સ્થાને સૂર્યદેવ તમારામાં રોગપ્રતિકારક શક્તિ ઘટાડે તાવ શરદી કફ ખાંસી આંખને લગતા રોગો પણ આપે છે સાથે સાથે સંતાનની પણ તકલીફો આપે આવા જાતકોએ દરેક બાબતોમાં ચિંતા રાખવી અને કાળજી લેવી તમારા રોગપ્રતિકારક શક્તિ ઘટે તો ડૉક્ટરની સલાહ લેવી અને નાના મોટા અકસ્માતથી પણ બચવું માટે મિથુન રાશિના જાતકોએ ગાયને લીલો ચારો આપવાથી શુભફળ પ્રાપ્ત થાય છે હવે આપણે વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકોને સપ્તમ સ્થાનેથી પરિભ્રમણ કરતાં સૂર્યદેવ પતિ પત્ની સાથે પાર્ટનર્સ પાર્ટનરની સાથે અણબનાવ બનાવે અને પતિ પત્નીને કોઈ બાબતોમાં કે તકલીફ ના થાય કે પત્નીની તબિયત બગડે કે પતિની તબિયત બગડે આવી બાબતોને કાળજી લેવી મિત્રો સિંહ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરશે છઠ્ઠા સ્થાને સિંહ રાશિના જાતકોને શુભ પરિભ્રમણ કરે છે માટે સિંહ રાશિના જાતકોને દરેક બાબતોમાં શત્રુની બાબતોમાં પણ વિજય પ્રાપ્ત થાય નોકરીમાં ફાયદો કરે નોકરીમાં ઉન્નતિ કરે અને રોગમાં પણ ઉન્નતિ થાય રોગ થયેલો હોય તો મટાડવાની બાબતો પણ ઊભી થાય છે હવે આપણે વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતાં સૂર્યદેવ પેટની તકલીફ આપે અને પેટમાં વાયુ પ્રકૃતિ થાય પેટમાં જલન થાય આવી બાબતો કન્યા રાશિના જાતકોને થાય છે સંતાન તરફથી ચિંતા પણ ઊભી કરે છે માટે કન્યા રાશિના જાતકોએ સૂર્યદેવને પાણીનો અધર્વો આપવો ગાયને લીલો ચારો આપવો આટલું કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે હવે આપણે વાત કરીશું તુલા રાશિની તુલા રાશિના જાતકોને ચતુર્થ ભવનમાંથી પરિભ્રમણ કરતાં માતાને તકલીફ થાય છે માતાની બાબતોમાં ચિંતા કરવા પડશે મકાન સુખ વાહન સુખની બાબતોમાં ખર્ચા થાય છે માટે આવા જાતકોએ ચંદ્રદેવની પૂજા કરવી સૂર્યને પાણી ધરાવવું હનુમાનજીની પૂજા કરવી અને ગાયને શેરડી અથવા તો ઘાસ આપવું આ કરવાથી મકર સંક્રાંતમાંથી રાહત મળે છે હવે આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિની તો વૃશ્ચિક રાશિના જાતકોને ત્રીજા ભાવથી પરિભ્રમણ કરતા તૃતીય ભાવમાં સૂર્યદેવ શુભ ફળ પ્રાપ્ત થાય છે ત્રીજું જાણ છે નાની મોટી મુસાફરી અને નાની મોટી મુસાફરીમાં લાભ લાભ થાય પાડોશી મિત્રો તરફથી ફાયદો થાય નાના ભાઈ બહેનો તરફથી પણ શુભ ફળ પ્રાપ્ત પ્રાપ્ત થાય આ એ બાબતોમાં સૂર્યદેવ આપણને સારી પ્રગતિ કરાવે છે માટે ગાયને પણ લીલો ચારો આપી શકાય અને ગરીબને કોઈ દાન આપવું તલનું દાન આપવું કાળા તલનો અભિષેક શિવજીના મંદિરે કરવાથી પણ શુભ્ર પ્રાપ્ત થાય ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિને બીજા ભાવમાંથી પરિભ્રમણ કરતા સૂર્યદેવ આંખમાં પીડા કરે વાણીમાં ઉગ્રતા આપે માટે બોલવામાં કાળજી લેવી આંખમાં વાગે નહીં કે આંખના નંબર હોય તો કાળજી લેવી અને આ બધી બાબતોમાં સાવચેતી લેવી મિત્રો હવે વાત કરીશું આપણે મકર રાશિની તો મકર રાશિના જાતકોમાં લગ લગ્નમાંથી પરિભ્રમણ કરતા સૂર્યદેવ લગ્નમાં એટલે મગજ માથાના દુખાવો ઊભા થાય માથાની બાબતોમાં કાળજી લેવી મગજમાં કોઈ વાગે નહીં કે માથામાં દુખાવો હોય શરદી કફની બાબતો હોય તો આમાં કાળજી લેવી મિત્રો મગજના વિચારોમાં પણ તમારે કાળજી લેવી કોઈની સાથે ઉગ્રતાથી વાત ના કરવી આ સમય શાંતિથી પસાર કરવા માટે શનિદેવની આરાધના ઉપાસના કરો કાળા તલથી શિવજીની પૂજા કરો આ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય કુંભ રાશિના જાતકોને બારમા ભુવનમાંથી પસાર થતાં સૂર્યદેવ તમારે પડવા વાગવાના યોગ ઊભા કરે છે માટે કુંભ રાશિના જાતકોએ સાવચેતી લેવી અને કુંભ રાશિના જાતકોએ પણ હનુમાનજીની પૂજા કરવી કાળા તલથી કોઈ ગરીબને દાન આપવું શેરડીનું દાન આપવું લીલો ઘાસ ચારો ગાયને આપવો આ કરવાથી પણ શુભ ફળ પ્રાપ્ત થાય મિત્રો મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકોને લાભસ્થાને પસાર થતા સૂર્યદેવ શુભ ફળ પ્રાપ્ત કરશે માટે આવેલી મુસીબતોમાંથી તમે નીકળવાનો ચાન્સ આવશે ભૂતકાળમાં કોઈ કરેલા કર્મો હોય તેમાંથી તમે શુભ શુભ ફળ પ્રાપ્ત થાય ચૌદ જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી સૂર્યદેવ મકર રાશિમાં પરિભ્રમણ કરશે જે આપના માટે શુભ ફળ પ્રાપ્ત કરશે માટે મીન રાશિના જાતકોએ હવે ચિંતા કરવાની જરૂર નથી ગત ગત વર્ત વર્ષમાં જે ઘટનાઓ બની હશે તેમાંથી આ સમયમાં તમને બચાવમાં લાવશે મિત્રો અમારું આ રાશિ ભવિષ્ય મેસ થી મિન્ટ સુધીનું આપણે સમક્ષ વાતો કરી હવે આપણે એક વાત કરીશું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકોન દબાવો અને અમારો કોન્ટેક કરવા માટે અમારો વોટ્સએપ નંબર છે છોતેર બાવીસ નેવ નેવ અઢાર આપ અમને નિહાળી રહ્યા છો દીપેશ્વરી જ્યોતિષ મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી